ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચ જિલ્લો વૈશ્વિક ઓળખ ધરાવે છે, ત્યારે શહેરમાં પ્રાથમિક સુવિધાઓની જરૂર છે. આરોગ્યલક્ષી, પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગગનચુંબી ઇમારતોનું સંચાલન, સ્માર્ટ ઇમારતોનું નિર્માણ, કુદરતી આફતો માટે મોટા પ્રયાસો શરૂ કરવા જરૂરી છે. આધુનિક ટેકનોલોજી અપનાવી વધુ વિકાસ કરવા માટે ભરૂચ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લામાં 8 મોટી ઔદ્યોગિક વસાહતો છે અને તેવામાં પણ ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈને જોડતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભરૂચમાં ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ વિકાસને હરણફાળ રીતે આગળ વધી રહેલ જિલ્લાને ધ્યાનમાં રાખી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને અમે ભરૂચમાં વંદે ભારત રેલ ટ્રેનનું સ્ટોપેજ મળે અને ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબત માટે અમે મેમોરેન્ડમ આપવા આવેલા. આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ, અરુણસિંહભાઈ, ઈશ્વરભાઈ અને સાંસદ શ્રી મનસુખભાઈ અને મારુતિસિંહજીએ સરકારમાં ઘણી રજૂઆતો કરેલી છે આ બાબતમાં. કલેક્ટર સાહેબે પણ લિવેબલ ભરૂચ બને એના માટેના અથક પ્રયત્નો કરેલા છે. આ માધ્યમથી અમે એમને બળપૂર્વક એમની રજૂઆતોને બળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે. ભરૂચ એક વિશ્વ પટલ પર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જ્યારે જેમાં 11 જેટલા મોટી જીઆઈડીસી એસેટ્સ છે. પરંતુ આ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે ભરૂચ પર ખાસ ધ્યાન હોય તો આ બાબતને ધ્યાનમાં લઈને ભરૂચને ગતિ મળે એવા આશયથી અમે આજે આવેદનપત્ર આપેલ છે.